દેશભરમાં 2.5 વર્ષથી અમલમાં મૂકવામાં આવેલા જીએસટીના કર માળખામાં ધરખમ ફેરફાર કરવા સરકાર કરી રહી છે વિચારણા. જીએસટી કાઉન્સિલ દ્વારા હાલમાં 5% સ્લેબને રદ કરીને તમામ ચીજવસ્તુને 9-10% સ્લેબમાં લઈ જવા વિચારણા થઈ રહી છે. પીએમબી કૌભાંડ આરોપી નીરવ મોદીની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો. સરકાર ભાગેડું નીરવ મોદીની 2400 કરોડની સંપત્તિઓની નીલામી કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે કોર્ટ ઈડીની અરજી પર કરશે સુનાવણી, જેમાં નીરવ મોદીની 2400 કરોડ રૂપિયાની સંપત્તિઓ જપ્ત કરવા માટે તેની નીલામી કરવાનું કર્યું આવેદન. આરબીઆઈ સામાન્ય બેન્કિંગ વ્યવસ્થાની જેમ કોઓપરેટિવ બેન્કોના વિનિમયનો પણ પૂરો અધિકારી છે, જે આ માટે આરબીઆઈ લગામ પોતાના હાથમાં લેવાનો પ્રસ્તાવ સરકારને આપી રહી છે. આરબીઆઈ નાણાં મંત્રાલયને પત્ર લખીને સરકારી બેન્કોનું નિયંત્રણ આપવા માટે કહ્યું છે. સરકાર આ અંગે આગામી સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. મધ્યવર્ગના લોકોને ફરી એક વખત મોટી રાહત મળી શકે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આપ્યો સંકેત કે ટૂંક સમયમાં સરકાર ઇન્કમટેક્સ સ્લેબમાં ઘટાડો કરવા જઈ રહી છે. સરકાર તરફથી આ પગલું એટલા માટે લેવામાં આવી શકે છે કે લોકોના હાથમાં વધારેમાં વધારે પૈસા રાખીને માંગમાં વધારો કરી શકાય. અર્થવ્યવસ્થાની મંદી પર આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે દેશ મંદીથી પસાર થઈ રહ્યો છે અને અર્થવ્યવસ્થામાં ભારે મંદીના મળી રહ્યા છે સંકેત. કહ્યું કે તેનું મુખ્ય કારણ અર્થવ્યવસ્થાનું સંચાલન પીએમઓથી થવું અને મંત્રીઓની પાસે કોઈ શક્તિ ન હોવું છે. રાજને ભૂમિ અને શ્રમ બજારોમાં સુધાર તથા રોકાણ અને ગ્રોથને પ્રોત્સાહન આપવા માટે કર્યું આહ્વાન. મંદીના દોરમાંથી પસાર થઈ રહેલી ભારતીય અર્થવ્યવસ્થાને વધુ એક આંચકો. દેશનો કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઇન્ડેક્સ 5 વર્ષના તળિયે. આરબીઆઈના સર્વે રિપોર્ટ અનુસાર નવેમ્બરમાં કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઇન્ડેક્સ 85.7 પોઈન્ટ પર આવી ગયો છે. પાછલા સપ્ટેમ્બરમાં કન્ઝ્યુમર ઇન્ડેક્સ હતો 89.4ની સપાટી. ગરીબોની કસ્તુરી ડુંગળીનો ભાવ વધી રહ્યો છે સતત. જોકે મહારાષ્ટ્રના સોલાપુરમાં ભાવ 200 રૂપિયા કિલોને પહોંચ્યો પાર. આવી જ રીતે તમિલનાડુમાં પણ કિંમત 200 રૂપિયા કિલોને પાર પહોંચી છે. વેપારીઓના મતે મહિનાના અંત સુધી આ કિંમતમાં ઘટાડો આવવાના અણસાર. તો અમેરિકાની ઇમિગ્રેશન એજન્સીએ H-1B વિઝા માટે આખરી કરી છે મહત્વપૂર્ણ જાહેરાત. એજન્સીએ 2021માં H-1B વિઝા માટે ઇલેક્ટ્રોનિક નોંધણીની પ્રક્રિયા શરૂ કરવાની કરી લીધી છે તૈયારી. વિદેશી કર્મચારીઓ માટે H-1Bની અરજીઓ કરનારી કંપનીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, જે માટે તેમણે $10ની ફી ચૂકવવી પડશે. અમેરિકાએ ભારતીયો અને વિદેશી નાગરિકોના H-1B વિઝા આપવાની સંખ્યા 65,000 સુધી સીમિત રાખી છે. માઇક્રોસોફ્ટે ખુલાસો કરતા કહ્યું કે 4.4 કરોડ યુઝર્સ લોગિનને માટે હેક કરવામાં આવેલા પાસવર્ડ અને યુઝર નેમનો ઉપયોગ કરી રહ્યા છે. આ ગડબડ ત્યારે પ્રકાશમાં આવી કે જ્યારે માઇક્રોસોફ્ટની રિસર્ચ ટીમે ડેટા એનાલિસિસ કર્યું. ટીમે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે વિવિધ એકાઉન્ટને સ્કેન કર્યા. કંપનીની રિવર્સ રિસર્ચ ટીમે આખરે 2019માં લીક થયેલા 3 અબજથી વધુ પાસવર્ડ અને યુઝર નેમને ડેટાબેઝના એકાઉન્ટ સાથે મેચ કર્યા હતા.